સિનિયરોને જ્ઞાન મળે, સિનિયરોને ડિપ્રેશન, આઇસોલેશન કે અલ્ઝાઇમર કે બીજા કોઈ પણ જાત, ખાસ તો સિનિયરોને ફાઇનાન્સ એક્ટિવિટીઝમાં પણ અમે હેલ્પ કરીએ છીએ. તે લોકોને પણ માતૃભૂમિનું એમણે બાળપણમાં શું કર્યું હોય તે બધું યાદ આવતું હોય. તો દાખલા તરીકે કે મારે અમારા પરિવારને બહાર જવું છે ને હું ઘરે એકલો છું, તો કે એમને જે ઉભરો કાઢવો હોય એ વાત કોઈ સાંભળી ના હોય, આપણે આખી વાત શાંતિથી સાંભળીએ. રાખ્યું છે ક્રિકેટની ચર્ચા કરો સર. ક્રિકેટ જાગ્યા ત્યારથી ભાગ્યાના નવા વિડીયોમાં ફરીથી સ્વાગત છે મિત્રો. અત્યારે મારી પાછળ તમને જે બિલ્ડિંગ દેખાય છે તે છે બર્લિંગ્ટન પાર્ક અને રીક્રિએશનની બિલ્ડિંગ, અને અંદર અમેરિકામાં રહેતા સિનિયર સિટીઝન્સ કઈ કઈ એક્ટિવિટીઝ કરતા હોય છે, શું પ્રોગ્રામ હોય છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું. સિનિયર્સ દ્વારા થતો આ પ્રોગ્રામ ઘણા સમયથી થાય છે અને આજે મને મોકો મળ્યો છે અહીંયા આવવાનો અને તમને લોકોને આ પ્રોગ્રામ વિશે ડિટેલમાં બધી જ માહિતી આપીશ, તો છેલ્લે સુધી વિડીયો જોજો મિત્રો. આ રિક્રિએશન સેન્ટરમાં જે પ્રોગ્રામ થાય છે તે ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે ફિસ્કો દ્વારા. ફિસ્કો એટલે ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયન સિનિયર સિટીઝન્સ ઓર્ગેનાઇઝેશન, અને અહીંયા આગળ જે નજીકમાં રહેતા સિનિયર સિટીઝન્સ છે તેઓ અઠવાડિયે એક વખત મળતા હોય છે. જ્યારે સ્ટાર્ટિંગમાં મળે છે તો થોડુંક સોશિયલાઇઝેશન થતું હોય છે અને પછી મેડિટેશન કરવામાં આવતું હોય છે. તો અત્યારે હું જઈશ તો મેડિટેશનનો ટાઈમ છે, તો એ લોકો મેડિટેશન કરતા હશે તો તમને લોકોને સૌથી પહેલાં મેડિટેશન બતાડું. તો મેડિટેશન અને શાંતિ પ્રાર્થના પૂરી થઈ ગઈ છે અને હવે ગરમા ગરમ ફૂડ સર્વ કરવામાં આવશે. તો મિત્રો, આપણા સદભાગ્ય છે કે આપણી જોડે ફિસ્કોના પ્રેસિડેન્ટ જયંતિભાઈ પટેલ જોઈન થઈ ગયા છે અને ફિસ્કોના બધા જ મેમ્બર્સ આપણી સાથે બેઠા છે. કેમ છે બધા? બધા મજામાં છે. તો આપણે જયંતિભાઈથી શરૂઆત કરીએ. જયંતિભાઈ, તમે ફિસ્કો વિશે થોડીક માહિતી આપશો. ફિસ્કો 2011માં
રીટાબેન શાહે શરૂ કરેલું અને શરૂઆતમાં મેં બધા અમારી ત્યાં પણ રમણભાઈ આવ્યા અમારી સાથે જોડાયા 9-1 વર્ષ થયા ત્યાર પછી ફિસ્કોને સારો શેપ મળ્યો મોસ્ટ કમ્પ્યુટરાઇઝ થયું અને ફિસ્કોની ઇમેજ પણ વધી અને અત્યારે રમણભાઈ બધું સંભાળે છે અહીંયા અમારે ત્યાં કંઈ પોસ્ટ કરતાં પણ કાર્ય કોણ કરે છે કે એટલે રમણભાઈ જ બધું સંભાળે છે એમણે ફિસ્કોને ખૂબ નજીકથી પરિચય છે નજીકથી ઓળખે છે મેમ્બર્સને પણ સાહેબથી ઓળખે છે તો રમણભાઈ થોડી ફિસ્કો વિશે માહિતી આપશે રમણભાઈ કેમ છો અમિતભાઈ ઘણું સારું આ ફિસ્કો વિશે જયંતિભાઈ જે કહ્યું તે ઘણું સત્ય છે અને રીટાબેન શાહે આ શરૂઆત કરી હતી 2011 અને એમને પ્રોત્સાહિત એ રીતે થયા હતા કે એમના ઇનલોઝ અહીંયા હતા અને એમને આઇસોલેશન ઘરમાં હોય તો એને આ જાતનું એક સિનિયરોને ભેગા કરવાનું વિચાર્યું અને તેનાથી આ કામ આગળ વધ્યું જ્યારે હું અહીંયા 2013 બોસ્ટન મૂવ થયો અને 14 જ્યારે આ સંસ્થામાં આવ્યો ત્યારે આ સંસ્થા જસ્ટ 2-3 વર્ષ જૂની હતી અને લોકો આમ હેન્ડલ કરતા હતા પણ પછી મને એવું લાગ્યું કે મારે પણ કંઈક આમે કરવાનું છે સિનિયરો માટે અને સમાજસેવા માટે કંઈક કરવાનું છે તો મેં મને લાગ્યું કે આ કામમાં અમારે પડવું છે અને તેનાથી જો બધાને જો લાભ થતો હોય અને મારો પણ ટાઈમ આ બધા વચ્ચે સારી રીતે જતો હોય તો હું આ રીતે કરીશ એમ કરીને તો એમાં ઝંપલાવ્યું અને ત્યારથી આ 2014 અત્યાર સુધી આ ફિસ્કોની એટલે ફિસ્કો સ્ટેન્ડ ફોર ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયન સિનિયર સિટીઝન્સ ઓર્ગેનાઇઝેશન્સ અને એમાં કોઈપણ જાતના જાત ભાત કે કોઈ લેંગ્વેજના બેરિયર વગર અમે આ પ્રોગ્રામ કરીએ છીએ અમારે ત્યાં દર બુધવારે લંચ 11 ચાલુ થાય છે અને 11 થી 11:30 સુધી લગભગ બધા એકબીજાને ભેગા થઈને મળે છે પછી 11:30 અમે મેડિટેશન ચાલુ કરીએ છીએ તે 12:15 સુધી રહે છે 12:15 થી 12 સુધીમાં ભજન જેવું કરીએ છીએ અને પછી 12 લંચ સર્વ કરીએ છીએ અને લંચ ફિસ્કોના આજે અમે સો બ્લેસ કે છેલ્લા 8 વર્ષથી ઝાયકા બિસ્ટ્રો એક વુબનમાં રેસ્ટોરન્ટ છે તે ભાઈ અમને અમરજીત સિંહ કરીને છે અને તે ભાઈ અમને લંચ સપ્લાય કરે છે બહુ સારા ભાવે આપે છે મેનેજમેન્ટ એક ઓર્ગેનાઇઝેશન અહીંયા છે તે ઓર્ગેનાઇઝેશન તરફથી અમને લગભગ 60% એ લોકોનો ફાળો મળે છે તેમની બધી વસ્તુઓ વાપરવાની મળે છે પ્લસ આ ઓર્ગેનાઇઝેશનમાં બર્લિંગ્ટન સિનિયર સેન્ટરનો મોટો હોલ મળે છે અને અમે ફિસ્કોના મેમ્બરશીપ અને બધા દાતાઓના જે ફંડ આવ્યા હોય તેમાંથી બધા 20% જેટલો ખર્ચો દર બુધવારે કરીએ છીએ અને 20% જે લોકો અહીંયા જમવા આવતા હોય તેમની પાસેથી લઈએ એટલે 20% પ્રમાણે લગભગ $2 એ લોકોએ આપવા પડે છે અને એ પોતાની સ્વેચ્છાથી આપે છે અને એવું કંઈ નથી જે જેનાથી અપાતા નહીં હોય તે નહીં પણ આપી શકે પણ અમે ઇન્સિસ્ટ કરીએ કે બધા આપે અને બધાની પાસે સગવડ હોય જ છે કે બધા આપી દે અને એ રીતે આ દર બુધવારનો પ્રોગ્રામ થાય છે બીજું એ કે ફિસ્કોની ખાસ એક્ટિવિટીઝમાં દર સ્પ્રિંગમાં અમે એક જાતની ઓવરનાઇટ ટૂર કરીએ છીએ અને એ ઓવરનાઇટ ટૂરમાં અમે આજુબાજુના સ્ટેટમાં જઈએ અને ત્યાં મંદિરો કે કંઈ જોવાલાયક સ્થળોની વિઝિટ કરીએ અને એક રાત સિનિયરો જોડે રહીએ તો સિનિયરો એ લોકોની ફેમિલીથી દૂર રહીને પોતાની રીતે આપણને કઈ રીતે સમજાવે બધી એ લોકોનું શું વ્યક્તિગત એ લોકોને માટે સારું નરસું જે કંઈ હોય તે બધું મન ખોલીને વાતો કરી શકે અને અમે એકબીજા સાથે ભેગા જ રહીએ એક રાત અને બીજે દિવસે ફરી પાછા રાત્રે બર્લિંગ્ટન આવી જઈએ એવી રીતનો અમારો સ્પ્રિંગમાં પ્રોગ્રામ હોય છે પછી સમર આવતા અમે એક પિકનિક કરીએ કે પિકનિકમાં બધા બહાર પાર્કમાં ભેગા થઈને તેમાં લગભગ 125-150 માણસો ભેગા થાય છે અને એ પિકનિકમાં પણ ઘણું ખાવા પીવાનું આનંદ કરવાનો કે ગેમ રમવાની એવું હોય છે અને વર્ષ દરમિયાન જુદા જુદા અમે પ્રોગ્રામ કરીએ છીએ કે જેનાથી સિનિયરોને લાભ થાય
સિનિયરોને જ્ઞાન મળે, સિનિયરોને ડિપ્રેશન, આઇસોલેશન કે અલ્ઝાઇમર કે બીજા કોઈ પણ જાતના રોગોથી, અને ખાસ તો સિનિયરોને ફાઇનાન્સ એક્ટિવિટીઝમાં પણ અમે હેલ્પ કરીએ છીએ. છેલ્લે દિવાળીનો પ્રોગ્રામ પણ અમે ખાસ કરીએ છીએ, દિવાળીમાં ડિનર રાખીએ છીએ, અને તે ડિનર વખતે ગરબા રાસ કે કોઈ મ્યુઝિકનો પ્રોગ્રામ હોય છે. સિનિયરો બહુ આનંદથી સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આનંદ કરે છે એક મોટા હોલમાં, અને એમાં પણ લગભગ 200 જણા ભેગા થાય છે. એટલે આ રીતે આજે આ સંસ્થામાં અમારી પાસે 225 મેમ્બરો છે, અને જો હસબન્ડ વાઈફ જો ગણીએ તો 450 મેમ્બર થઈ ગયા એવું કહેવાય. અને અમારી વાર્ષિક ફી છે $200, અને તે લાઈફ ટાઈમ મેમ્બરશીપની છે. અને લાઈફ ટાઈમ મેમ્બરશીપમાં બધા એમના છોકરાઓ તે ગ્રાન્ડ કિડ્સ બધા આવી જાય છે. તો આ પ્રોગ્રામ એટલો બધો સારો છે અને એટલો ઇકોનોમિકલ છે, પ્લસ અમને આજુબાજુના લોકોનો એટલો બધો સાથ અને સહકાર મળી રહી છે કે અમને પૈસાની પણ એટલી બધી જરૂર પડતી નથી. આજે અમારી પાસે પૈસાનું ભંડોળ ખાસું એવું છે, અમે ઘણા ટાઈમ સુધી સારી રીતે વાપરી શકીએ એવું છે, અને સિનિયરોને સેવા આપી શકીએ છીએ. મીનવાઈલ મારે ઉમેર્યું છે રમણભાઈ, આપણે જે બારગામ ઓવરનાઈટ ટ્રીપ લઈ જઈએ છીએ એમાં અક્ષરધામ, વ્રજ, વત્તા આપણે કેનેડા પણ લઈ ગયા હતા, અને સરસ છે. અને ટ્રીપમાં પણ હજી સુધી ભગવાનની દયાથી પૂરો સહકાર મળી રહે છે, આયોજન પણ સરસ હોય છે, ઝીણામે ઝીણું આયોજન રમણભાઈ કરે છે. દાખલા તરીકે મને ઢેબરા યાદ આવે, દહીં આવે, પણ છૂંદો ના યાદ આવે, રમણભાઈ યાદ કરાવે છે. અને અહીંયા પણ અમારા બહેનો છે બધા, રમીલાબેન, ભારતીબેન, લક્ષ્મીબેન, પુષ્પાબેન અમારા ઘણા બધી કમિટી મેમ્બર છે, માલાબેન બધાના સહકારથી બધું સરસ ચાલે છે. એ લોકો પણ પીરસવા મને બધી સારી મદદ કરે છે. થેન્ક યુ સો મચ ફિસ્કો વિશે માહિતી આપવા બદલ આ બંનેને. મારે થોડા ક્વેશ્ચન છે. તો આ તમારું આ ઓર્ગેનાઇઝેશન છે મેન અહીંયા બર્લિંગ્ટનમાં છે, રાઈટ? તો એમાં જોઈન કોણ કરી શકે? કોઈ પણ વ્યક્તિ જોઈન કરી શકે? કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએથી જોઈન કરે. અમે ટ્રાન્સપોર્ટેશન આપતા નથી, પણ એમને પોતે જાતે આવવું પડે અહીંયા, અથવા ફોનથી અથવા કોઈ પણ પ્રોગ્રામ હોય ત્યારે પણ એમના છોકરાઓ કે ગમે તે એમને લઈ આવે, કે પોતે ડ્રાઈવ કરે તો એ આવી શકે છે. અને કોઈ પણ લાઈક પહેલાં કહ્યું તે પ્રમાણે કે જાત ભાત કલર સિવાય કોઈ પણ ધર્મ, અમે કોઈ પણ ધાર્મિક વસ્તુઓની અહીંયા એક ચર્ચા કરતા નથી કે પોલિટિક્સની ચર્ચા કરતા નથી. અને એ રીતે એવું રાખ્યું છે. ક્રિકેટની ચર્ચા કરો સર? ક્રિકેટની ચર્ચા કરીએ કે ગેમ્સની ચર્ચા કરીએ કે બધી સાચી સારી વસ્તુની ચર્ચા કરીએ. એવી વસ્તુ હોય કે કોઈનું મન દુભાય, પોલિટિક્સમાં ન જઈએ. કે પછી કોઈ ઉમદા વાત કીધી તમે, કારણ કે ટીપિકલી આપણા મગજમાં પોલિટિક્સ ને બધું ચાલતું હોય, પોલિટિક્સમાં એમાં ટાઈમ પાસ કરતા અને તેમાં પછી મતલબ વિવાદ થઈ જાય છે. પણ ક્યારેક અમે એવું રાખીએ છીએ કે અમે એવું કહીએ છીએ કે એક જાતનો સંગીતનો પ્રોગ્રામ આપીએ છીએ કે તેમાં એવી કવિતાઓ હોય કે તે ધાર્મિક મીરાબાઈના ભજન હોઈ શકે કે એવું હોઈ શકે, પણ એવું નહીં કે એ ધાર્મિક રીતે, પણ એક માણસાઈના વ્હાઈટ લોકો અને બીજા લોકો જે આપણા એમાં નથી, ઇન્ડિયન સર્કલમાં નથી, એ લોકોને પણ આપણા વિશે કંઈક માહિતી મળે. સાચી વાત છે. અને આપણે પણ આપણી જૂની આપણી માતૃભૂમિમાં આપણે શું કર્યું હતું કે આપણે પણ એને યાદ કરીએ. ચોક્કસ. અને આજે બધા અહીંયા 70 વર્ષના ભેગા થયા હોય, 70 વર્ષ પ્લસના, તે લોકોને પણ માતૃભૂમિનું એમણે બાળપણમાં શું કર્યું હોય તે બધું યાદ આવતું હોય, તો એની યાદ તાજી થાય છે. આવું બધું વિડીયો જોવાથી, ક્લિપ જોવાથી એક જાતનો આનંદ આવે છે. બરાબર છે. અને બીજું, અહીંયા જે મોટાભાગના સિનિયર્સ આવે છે, મોટાભાગે બધા રિટાયર થઈ ગયેલા હોય છે કે એક્ટિવ હોય છે? મોટાભાગના રિટાયર થઈ ગયા હોય છે. મોટાભાગના રિટાયર, કોઈ કોઈ એક્ટિવ હોય છે, પણ મોટાભાગના રિટાયર છે. અને ખૂબ જ સારું સમાજ સેવાનું કાર્ય કહેવાય એકચ્યુઅલીમાં તમે જે કરો છો. મેં જે ઓબ્ઝર્વ કર્યું આટલા ટૂંકા સમયમાં તો ખૂબ જ ગમ્યું. તમે ફટાફટ બધાને જમવાનું પીરસી દીધું, બધાને મેડિટેશન કરાવ્યું. દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. એકદમ ડીપ સાધનામાં તમે જતા રહો, કારણ કે ભાગદોડની લાઈફમાં એ પણ એક ખૂબ જ અગત્યની વસ્તુ છે અત્યારે.
અને હું તો કહું છું કે યંગ લોકો જે જોવે છે ને, ભલે આ પ્રોગ્રામ સિનિયરોનો છે, પણ એમની પાસેથી આપણે પણ શીખવા જેવું છે કે જીવનમાં સાદગી કઈ રીતે અપનાવવી. અને તમે પેલું ઇતની શક્તિ હમે દેન દાતા એ જે ગીત ગાયું, એ બધાને લાગુ પડે છે, બધાને લાગુ પડે. અને એ કોઈ ધાર્મિક ગીત નથી. હા, ઇટ ઇઝ કોમન. યસ, એ ધાર્મિક નથી. અને એમાં એવું છે કે એ ગીત અમે મૂકીએ છીએ તો અમારી પાસે ઝૂમ પર કોઈ અમેરિકન ને વ્હાઈટ લોકો હોય છે તો અમે એનું ટ્રાન્સલેશન પણ મૂક્યું છે, સબટાઇટલ તરીકે, કે એનો અર્થ શું છે. હા, બરાબર છે. અમે આ શું કામ ગાઈએ છીએ એનો અર્થ શું છે. અને બધાના પ્રત્યે સદભાવના, બધાના પ્રત્યે, આખી દુનિયા પ્રત્યે સદભાવના છે. એ ખૂબ જ પોઝિટિવ મેસેજ આપે છે, એટલે મને તો ટચ કરી ગયું. એકચ્યુઅલીમાં ઇન્ડિયામાં તો ગાતા હતા, પણ આપણે સ્કૂલોમાં ગાતા હતા, સ્કૂલોમાં ગાતા હતા, અને હું કંપનીમાં જ્યાં કામ કરતો ત્યાં પણ રોજ સવારે આ જ ગીત ગાતા હતા. પણ ઇટ્સ રિયલી ટચિંગ. આપણા દિવસની શરૂઆત એક પોઝિટિવિટીથી થાય તો આપણો દિવસ અને વીક અને બધું જ સરસ જાય. અને ફૂડ પણ બહુ સરસ હતું. આજની ફૂડમાં હતું બેંગન ભરતા, દાલ તડકા હતા, આલુ ટિક્કી, પરાઠા, સેલડ, અને ગાજરનો હલવો. એટલે અમારા મેન્યુમાં હંમેશા સલાડ, સ્વીટ અને એક ફરસાણ હોય છે. અને દાળ અને વારા પરથી મેનુ બદલતું રહે છે. અને અમને રેસ્ટોરન્ટ પરથી બી જે મેનુ મોકલીએ તે પ્રમાણે વિના વિવાદે મોકલી આપે છે. એટલે વિના વિવાદે મેન્યુમાં વિવાદ થવો ના જોઈએ. આની ફાવે, આજની ફાવે, એના પછી. હા, બરાબર. અમિતભાઈ, આ સંસ્થાના થોડા અહીંયા રૂબરૂ તો મળીએ, પિકનિક દિવાળીમાં ને ફાયદા તો છે જ, પણ એ સિવાય ગર્ભિત ફાયદા, દાખલા તરીકે કોરોનાના ટાઈમ હતો ત્યારે અમારા કોઈ પણ સિનિયરને જ્યારે બી અમને કોરોનાની વેક્સિન માટે એપોઇન્ટમેન્ટ જોઈતી હોય તો મને કે રમણભાઈને કોન્ટેક કરે તો અમે કરતા હતા. બીજું, કોરોનાના ટાઈમ દરમિયાન પણ અમે ઓનલાઈન ઝૂમથી આ અમારી સભા ચાલુ રાખતા હતા. ખાલી એન્ડ ઓફ ધી સભા એ લોકો એમના ઘરે લંચ કરી લેતા હતા. અને થોડો ટાઈમ અમે અહીંથી પણ આપેલું, અને ગ્રેબ એન્ડ ગો, ગ્રેબ એન્ડ બોક્સ લંચ, બોક્સ લંચ પણ આપેલું. બરાબર. બીજું એક એવો બી છે કે પ્રોગ્રામ, કે ભાઈ એક હિડન ભાગ છે તમારા એકબીજાની જે મિત્રતા જાય, પછી ઘરે ફોન પર વાત કરતા આ કરતા એ. તો દાખલા તરીકે કે મારે અમારા પરિવારને બહાર જવું છે ને હું ઘરે એકલો છું, તો હું રમણભાઈ કે રમીલાબેન અથવા તો ગૌતમભાઈ કે એમના વાઇફ છે એમને ફોન કરું તો એ લોકો એકાદવી શક્ય હોય તો મારી સાથે રહેવા આવી જાય, જેથી મારા બાળકોને ચિંતા ના રહે અને અમારો સરસ ટાઈમ પસાર થાય. અને જો એ ઘેર બે એકલા રહેતા હોય તો હું એમના ત્યાં જઉં. પણ ગ્રેટ સપોર્ટ સિસ્ટમ, એ જ કારણ કે આપણે ડિસ્ટર્બ ના થાય રીતે એવો લાભ થાય છે. અને બીજા પણ ઘણા છે કે ઘણી વાર કોઈ સિનિયર જેવો તો કોઈ ફોન આવે છે તો ખાલી આપણે શાંતિથી વાત પણ કરીએ, એમની વાત પૂરી સાંભળીને તો પણ એમને આનંદ થાય કે એમને જે ઉભરો કાઢવો હોય એ વાત કોઈ સાંભળી ના હોય, આપણે આખી વાત શાંતિથી સાંભળીએ અને આપણને જે કરીએ તે સૂજે તે પ્રમાણે મદદ કરીએ. એ બહુ અગત્યની વસ્તુ છે, કારણ કે આ દેશમાં એકચ્યુઅલીમાં સાંભળવાવાળા નથી હોતા, રાઈટ? આપણે કોઈ વાત કરવી હોય તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ, ટાઈમ નથી, સ્માર્ટ વોચ છે પણ ટાઈમ નથી. આપણે સર્વે પણ અમિતભાઈ આવ્યા છે આપણી સાથે ટાઈમ ગાળીને, આજે એમને રજા એટલે આપણે સ્પેશિયલ મારો ઘણા વખત થી કહેતો હતો, પણ આજે ઘણા સમયથી આપણે બધા જ અમિતભાઈ નો આભાર માનીએ. નો, થેન્ક યુ. ના ના, થેન્ક યુ, તમે મને બોલાવ્યો. અમે ઘણા સમયથી પ્લાનિંગ કરતા હતા, પણ મારે બુધવારે જોબ ચાલુ જ હોય ઓલવેઝ, ને લકીલી આજે રજા મળી ગઈ મને. એક જણાને સ્વોપ કરવું હતું તો મેનેજર આજે સ્વોપ કરાવી દીધું, એટલે મેં તરત જ જયંતિભાઈને મેસેજ કર્યો. મેં કીધું બુધવારે રજા છે તો ચોક્કસ આવીશ અને ફિસ્કોનો વિડીયો બનાવીશું. તો થેન્ક યુ તમને બધાને, અને ખૂબ જ ઉમદા કામ કરો છો અને પ્રેરણાદાયી છે, અને ફ્યુચરમાં જ્યારે હું સિનિયર સિટીઝન થઈશ ત્યારે મેમ્બરશીપ કરાવીશ. ના, ફરીથી એકવાર થેન્ક યુ સો મચ રમણભાઈ, થેન્ક યુ સો મચ જયંતિભાઈ, અને બધા જ ફિસ્કોના મેમ્બરને થેન્ક યુ સો મચ આટલી સરસ ઇવેન્ટમાં મને બોલાવવા માટે. અને તમારા બધા લોકોનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અહીંયા સુધી આ વિડીયોને જોયો, એન્જોય કર્યો. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસ કરજો. મિત્રો, મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.
તમારે કોઈને કઈ મેસેજ બોલવું હોય તો બોલી શકો. હા હા, કોઈને કઈ? હા, ઓકે, થેન્ક યુ.